નમસ્કાર મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન રકમ તમારી સમક્ષ જ છે કે જો કોટ ઇન્વર્સ અંડર રૂટમાં કંઈક છે માઇનસ ટેન ઇન્વર્સ, સાહેબ કોટ ઇન્વર્સ અને ટેન ઇન્વર્સને તો બહુ સારો સંબંધ છે, ટેન ઇન્વર્સ પ્લસ કોટ ઇન્વર્સ બરાબર શું થાય? તો કે પાઈ બાય ટુ થાય. તો એમના પરથી જ ડિરેક્ટ પહેલું સ્ટેપ હું તમારા માટે લખું છું કે કોટ ઇન્વર્સને હું ફેરવી નાખીશ પાઈ બાય ટુ માઇનસ કરીને ટેન ઇન્વર્સમાં. તો ટેન ઇન્વર્સની અંદર આવે વર્ગમૂળમાં કોસ આલ્ફા, ઓકે, માઇનસ કરીને એમનું એમ અને પાછું ટેન ઇન્વર્સ વર્ગમૂળમાં આવે કોસ આલ્ફા, ઓકે, અને બરાબર. તો કે બરાબરની સામેની બાજુ આપ શ્રી જોઈ શકો છો એક્સ નામની વસ્તુ રહેશે, ઓકે. તો હવે શું? તો હવે બંને બાજુ પાઈ બાય ટુ વાળું પદ છે એક, આ બે વખત છે અને સામે મોકલી દો, એટલે પ્લસ બે વખત ટેન ઇન્વર્સની અંદર વર્ગમૂળમાં થઈ જાય કોસ આલ્ફા. ચાલો અહીંયા સુધી ક્લિયર? આ પ્લસ એક્સ બાકી છે સાહેબ, લઈ લ્યો આ સાઈડ પ્લસ વાળું પદને જો તમે ડાબાથી જમણા બાજુ લ્યો તો એ માઇનસ નામની વસ્તુ બની જશે, ઓકે. હવે શું કરવાનું થાય? તો હવે જો આપ શ્રી અહીંયા જોઈ શકો છો ટેનને કરતા બનાવો તો આ બે દૂર કરો, બે ગુણાકારમાં છે, સામેની બાજુ આપશો એટલે ડાયરેક્ટ ભાગાકારમાં. તો ભાગાકારમાં આવશે પાઈ બાય ફોર માઇનસ એક્સના છેદમાં બે. અહીંયા વધશે શું? તો કે વધે તમારી પાસે ટેન ઇન્વર્સ વર્ગમૂળમાં કોસ આલ્ફા, આવી રીતે વધશે, ઓકે. ટેન ઇન્વર્સને આ બાજુ લઈ લ્યો, તો ટેન ઇન્વર્સને જો તમે આ સાઈડ લેશો તો એ થશે ટેન પાઈ બાય ફોર માઇનસ એક્સના છેદમાં બે, અને બરાબર. તો કે વર્ગમૂળમાં કોસ આલ્ફા, વર્ગમૂળ દૂર કરવું છે તો બંને બાજુ વર્ગ લેતા, ચાલો બંને સાઈડ વર્ગ લ્યો, તો બંને સાઈડ વર્ગ લેશો એટલે તમારી પાસે આવશે, ચાલો ડન, ટેન સ્ક્વેર. કા સાહેબ ને વર્ગ લીધેલો છે ટેન સ્ક્વેર, આ એમનું એમ, એમનું એમ એટલે કે પાઈ બાય ફોર માઇનસ એક્સ બાય ટુ, અને બરાબર બરાબર એમનું એમ, અને અહીંયા રહેશે કોસ આલ્ફા. ચલો અહીંયા સુધી પરફેક્ટલી ક્લિયર હોય. તો હવે ટેન સ્ક્વેરનું સૂત્ર જે તમે બધા જાણીતા જ હોવ અને એને ખબર જ હોય એવું લખી નાખીએ કે વન માઇનસ કોસ ટુ થીટાના છેદમાં વન પ્લસ કોસ ટુ થીટાનો જવાબ આવે ટેન સ્ક્વેર અને ખૂણો અડધો એટલે કે થીટા, આવી રીતે સૂત્ર રહેશે. આ સૂત્રની મદદથી વન માઇનસ ટેન સ્ક્વેર વન પ્લસ ટેન સ્ક્વેર નહીં પણ વન માઇનસ કોસ ટુ થીટા વન પ્લસ કોસ ટુ થીટાને ટેન સ્ક્વેર કહેવાય. તો ટેન સ્ક્વેરને વન માઇનસ કોસ ખૂણો ડબલ છેદમાં વન પ્લસ કોસ ખૂણો ડબલ, આનાથી ડબલ ખૂણો એટલે શું? તો કે બે વડે ગુણાયેલો ખૂણો કહેવાય. તો આને બે વડે જો તમે ગુણી નાખો તો એ પાઈ બાય ટુ માઇનસ એક્સ અને પાઈ બાય ટુ માઇનસ એક્સ જણાય. સામેની બાજુ સાહેબ કોસ આલ્ફા, કંઈ પણ પ્રકારની હળી નહીં કરીએ, એમનું એમ જ રહેવા દેશો, ઓકે. આગળ વધીએ. હવે તો કે વન માઇનસ કોસ પાઈ બાય ટુ માઇનસ પાઈ બાય ટુ નું સ્થાન અગ્રેસર આપ શ્રી જાણો છો, ઉપરની બાજુ હોય પ્લસ કરો તો આ દિશા, હોય માઇનસ કરો તો આ દિશા થાય, આપણી તો આ દિશા થશે, એટલે કે પહેલા ચરણમાં કોસ પ્લસ હોય વિધેય સાઇન એક્સ થઈ જાય પાઈ બાય ટુ ના લીધે, અને વન પ્લસ સાઇન એક્સ બરાબર. સામેની બાજુ શું? તો કે સામેની બાજુ ખાલી કોસ આલ્ફા છેદમાં કાંઈ નહીં એક જ, ઓકે. તો હવે મારે એક્સ સાઇન એક્સ જોઈએ છે, તો હું છે ને ભાઈ બીજું કશું નથી કરતો, વન પ્લસ સાઇન એક્સના છેદમાં વન માઇનસ સાઇન એક્સ. અચ્છા, મેં ઉલટાવી નાખ્યું છે તો ઉપર આવે વન બાય કોસ આલ્ફા, કારણ કે જો આને તમે ઉલટાવો તો આ પણ એ જ પ્રકારે વ્યસ્ત ક્રિયાથી ઉલટી જશે, એટલે કે મેં ચોકડી ગુણાકાર કરેલો છે, ઓકે. યોગ અને વિયોગની ક્રિયા એ શું સાહેબ? તો કે અંશછેદનો સરવાળો અંશછેદની બાદબાકી. આમાં તમારી પાસે અંશમાં છે વન પ્લસ સાઇન એક્સ, વન પ્લસ સાઇન એક્સ અંશની હારે, છેદનો સરવાળો છેદની બાદબાકી, છેદમાં શું છે? છેદમાં છે વન માઇનસ સાઇન એક્સ અને વન માઇનસ સાઇન એક્સ બરાબર. અંશછેદનો સરવાળો વન પ્લસ કોસ આલ્ફા ના છેદમાં વન માઇનસ કોસ આલ્ફા, ઓકે સાહેબ. આવી રીતે પરફેક્ટલી ડન હોય તો હવે ફાઇનલી તમારા આન્સર તરફ, એટલે કે વન પ્લસ સાઇન એક્સ પ્લસ વન માઇનસ સાઇન એક્સ, સિમ્પલ બે દેખાય કારણ કે સાઇન એક્સ પ્લસ એક્સ ઉડી જાય, વન માઇનસ વન ઉડી જાય, બે વખત સાઇન એક્સ આવે, અચ્છા બરાબર. તો કે બરાબર એકના છેદમાં આને આમ લખી શકાય
वन माइनस कोस आल्फा ना छेद ना छेद मा वन प्लस केम छेद नो छेद तो ई तो अंश मा होय आर्य अंश मा ज छे तो आ थियु खाली साइन वन बाय साइन एक्स अने हामे नी बाजु थियु वन बाय वन प्लस कोस आल्फा वन माइनस कोस आल्फा एटले के टेन स्क्वेर आल्फा बाय टू तेथी तमारा क्वेश्चन नो फाइनली आंसर साइन एक्स बराबर टेन स्क्वेर आल्फा बाय टू रहेशे टेन स्क्वेर आल्फा बाय टू एवा तमारा क्वेश्चन नो आंसर एटले के आपश्रीना प्रश्न नो आंसर मारा ख्याल थी ऑप्शन नंबर पहलो टेन स्क्वेर आल्फा बाय टू एटले के साइन एक्स रहेशे।